સુરત શહેરમાં આવેલા ખાડીપુર દરમિયાન ડેપ્યુટી મેયર નિરીક્ષણ કરવા માર્શલના ખભે ચડી ગયા હતા અને આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેનો પડઘો આજે સામાન્ય સભામાં પણ પડ્યો હતો. વિરોધ પક્ષના સભ્યો ડેપ્યુટી મેયરના ફોટા વાયરલ થયા બાદ તેનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સભાખંડની બહાર જ પાલિકાના સિક્યુરિટી ગાર્ડે ટેડી બિયરને અંદર લઈ જવા દીધું ન હતું, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. સુરતમાં આવેલા ખાડીપુરના કારણે 3 દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજકીય પક્ષો દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ એક વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા, જ્યાં કાદવ હોવાથી તેઓ માર્શલની પીઠ પર બેસીને ગયા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપ પર પસ્તાળ પડી હતી અને આ મુદ્દે ભાજપે ડેપ્યુટી મેયરને ઠપકો આપ્યો હતો. આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષના સભ્યો એક ટેડી બિયર લઈને આવ્યા હતા, તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો. જોકે આ સ્ટેચ્યુ લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા પાલિકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટેડી બિયર લઈ લેવામાં આવ્યું હતું, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.